આગમન આપનો એ જ આનંદ અમારો તમારો, સ્વાગત આપનો એ જ સૌભાગ્ય અમારું તમારું, અને મિલન આપનો એ જ અભિલાષા અમારી. ખાસ કરીને આપણા સૌના ભવિષ્યની ચિંતાને આપણા સમાજના અગ્રણીઓ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમ થકી બાળકો અને વાલીઓને પ્રોત્સાહિત કરવાના અનેકવિધ કાર્યક્રમ લઈને આવે છે ત્યારે આપની ઉપસ્થિતિ અમારા માટે પ્રેરણારૂપ બને છે. શબ્દો સાંભળવા ગમે, શબ્દ એ જ શબ્દનો શણગાર હોઈ શકે તો શાબ્દિક પ્રવચન તથા પ્રસંગ પરિચય લઈને આવે છે ટ્રસ્ટના કારોબારી સભ્ય શ્રી જગદીશભાઈ વિસાણિયા. તો વિનંતી કરીશ જગદીશભાઈને આપ આવો અને મહેમાનોનું શબ્દ પુષ્પથી સ્વાગત કરશો. જયંતિ મંગલાકારી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી મહાસ્પદા નમસ્તુતે. મા ઉમા જગદંબા જગતજનની સાનિધ્યમાં ઉમૈયા ચેરિટેબલ ટ્રસ્ટ મંદિર વતી 11મા ઇનામ વિતરણ સન્માન સમારોહમાં ઉપસ્થિત રહેલ અને આ સમારોહના અધ્યક્ષ તરીકે જેની વરણી થયેલી છે તેવા ભામાશા વઢવાણ વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલનું અત્રેથી ઉમૈયા ચેરિટેબલ ટ્રસ્ટ વતી હું હાર્દિક સ્વાગત કરું છું. સમાજના શ્રેષ્ઠીઓ કે જેઓ દરેક પ્રસંગે સદાય હાજર હોય તેવા શ્રી ધરમસિંહ કાકા, કડવા પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પટેલ બાબુકાકા તેમજ અન્ય ઉપસ્થિત મહેમાનોનું અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો કે પાટીદાર સમાજની અંદર સંગઠનની ભાવના સદાય ઊભી કરવાનો સદાય પ્રયત્ન કરતા દરેક તાલુકાના પ્રમુખ, જેમ કે લીંબડી તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી ચતુરભાઈ પટેલનું અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું, તેમજ ધાંગધ્રા સંગઠન સમિતિના પ્રમુખ શ્રી કાંતિભાઈનું પણ અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. લખતર તાલુકાના પ્રમુખ અને સંગઠનના પ્રમુખ શ્રી પરસોત્તમભાઈનું પણ હું અત્રેથી હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો ઇનામ વિતરણ સન્માન સમારોહમાં આપના ઘરે જીવંત પત્રિકાઓનું જે વિતરણ કરે છે તેવા સંગઠનના દરેક સદસ્યો જે ઉપસ્થિત રહેલા છે તેમનું પણ અત્રેથી હું હાર્દિક સ્વાગત કરું છું. આ મંદિરની અન્ય પ્રવૃત્તિમાં સદાય સાથ આપતા તેમજ આ મંદિરને જ્યારે પણ જરૂર પડે ત્યારે પોતાનો ભાડો આપવા દરેક ડોનરનો પણ અત્યારથી હું હાર્દિક સ્વાગત કરું છું. સમાજના આ સમારોહમાં આપ સૌની હાજરીથી આ સમારોહ ખરેખર ફૂલે ફાલે અને સમારોહનું જે આપ સૌ સાન છો તેવા હાજર રહેલા ભાઈઓ બહેનો વડીલો અને માતાઓનું પણ અત્યારથી હું હાર્દિક સ્વાગત કરું છું. આ સમાજનું ભાવિ છે, આ સમાજનું ઘડતર છે અને જેનું સન્માન કરવાનું છે એવા વિદ્યાર્થીઓ, ભૂલકાઓ અને આ કાર્યક્રમને અનેરી શોભામાં સદાય વધારો કરનાર સાંસ્કૃતિકમાં જે બહેનોએ ભાગ લીધો છે તેમનું પણ હું અત્રેથી હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રસંગને અનુરૂપ ગાંધીજીએ એના આદર્શના 8 સૂત્રો લખેલા છે. એમાંથી એક સૂત્ર સરસ લખેલું છે કે આચરણ વગરનું શિક્ષણ એ સામાજિક મહાપાપ છે. આચરણ વગરનું શિક્ષણ એ સામાજિક મહાપાપ છે. વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવ્યા પછી એના જીવનના દરેક તબક્કે એનું આચરણ કરે અને પોતાના શિક્ષણને શ્રેષ્ઠ બનાવે
ત્યારે જે શિક્ષણ સફળ થયેલું ગણાય છે, નહીતર એ શિક્ષણમાં ફેલ ગયેલો ગણાય. સ્વામી વિવેકાનંદે પણ કહેલું છે કે સ્ટુડન્ટ એન્ડ ધ યંગ મેન ઇઝ ધ બેઝમેન્ટ ઓફ સોશિયલ લાઈફ. આ સમાજની ધરોહર, આ સમાજનો વિદ્યાર્થી અને આ સમાજનો યુવાન વર્ગ છે. આગળ એમને કીધું કે ઇફ ધ યંગ મેન એન્ડ સ્ટુડન્ટ ઇઝ ફેલ, ધેન નો વન કેન સેવ હિઝ સોશિયલ લાઈફ. અને જો આ યુવા વર્ગ અને આ વિદ્યાર્થી એના સામાજિક જીવનમાં અને શૈક્ષણિક જીવનમાં જો ફેલ જશે તો જગતની કોઈ તાકાત નથી કે આ સમાજને બચાવી શકે. આપ સૌના વડીલો, જે વિદ્યાર્થીનું સન્માન કરવાનું છે, વિદ્યાર્થીના વાલુનીઓને હું નમ્ર અરજ કરું છું કે આપનું બાળક જ્યાં છે ત્યાં શ્રેષ્ઠ છે, પરંતુ એની અંદર જે કૌશલ્ય છે એને બહાર લાવી અને એક શ્રેષ્ઠ શિક્ષણ આપવાનો પ્રયત્ન કરો તેવી અભિલાષા. સરદાર પટેલે પણ એની આદર્શ સૂચિમાં લખેલું છે કે જીવનના દરેક તબક્કામાં નીડર બની, જીવનના દરેક તબક્કામાં સફળ થવાના પ્રયત્નો કરી અને જે કાંઈ મેળવું છે એને ખુમારીથી જીવવાનો પ્રયત્ન કરો, એની આદર્શ સૂચિમાં લખેલું છે. દરેક વ્યક્તિના જીવનની અંદર કંઈક પડેલું છે, પરંતુ એને મોટિવેટ કરવા આજનો શિક્ષક અને આજનો વડીલો છે. આપ સૌ સરદાર પટેલના આદર્શોમાં આપનું શિક્ષણ, આપનું ધ્યેય અને આપનું જીવન નિશ્ચિત કરો. ખાસ કરી વિદ્યાર્થીઓ શિક્ષણના દરેક તબક્કે સફળ ન પણ થવાય, પરંતુ તેવી પરિસ્થિતિમાં પણ ફરીથી પ્રયત્નો કરી અને સફળ થાવ અને આગળ વધો તેવી શુભેચ્છા સાથે વિનમું છું. જય હિન્દ, જય ભારત. અગણિત નહોતી ખુશીઓ એટલે અમે ક્ષણોને ગણતા શીખી લીધું, ના વર્ષ્યો કદી વરસાદ ધોધમાર તો અમે ટીપે ટીપે પલળતા શીખી લીધું. કાર્યક્રમને આગળ ધપાવીએ. તુલસી કહે પુકાર કો સકલ તે સકલ દે તું દાન, હેમદાન ગજદાન સબસે બડા સન્માન. તો સન્માનની આપણે આગવી પરંપરાને આગળ ધપાવીએ અને ફૂલહાર અને પુષ્પ પૂછના માધ્યમથી આપણે આગળનો દોર ચલાવીએ. સૌ પ્રથમ આપણા સમારંભના અધ્યક્ષ શ્રી અને આપણા સમાજ શ્રેષ્ઠી અને વર્તમાન ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલનું સ્વાગત આપણા ઉમિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી આરજી પટેલ સાહેબને વિનંતી કરીશ કે તેઓ અભિવાદન અને સન્માન કરશે. આપણે બધા આ ક્ષણને તાળીઓના માધ્યમથી વધાવીશું. જૈફ ભાઈએ પણ જેઓ આપણા સમાજના દરેક પ્રવૃત્તિમાં ભાગ લે છે ઉત્સાહભેર એવા 92 વર્ષના યુવાન સમાજ શ્રેષ્ઠી શ્રી બાબુભાઈ પટેલ, જે આપણા કાર્યક્રમને પ્રેરણા અને પ્રોત્સાહન માટે ઉપસ્થિત છે, ત્યારે હું જગદીશભાઈને વિનંતી કરીશ કે બાબુ કાકાનું સ્વાગત કરશે. તેઓ આપણી બોર્ડિંગના પૂર્વ પ્રમુખ પણ રહી ચૂક્યા છે.
તાળીઓના માધ્યમથી આ ક્ષણને વધાવીશું. એવા જ આપણા સમાજ અગ્રણી શ્રી ખેતસિંહભાઈ પટેલ માલવણથી ઉપસ્થિત છે, ત્યારે હું કાનજીભાઈ પટેલ પરિવર્તન સોસાયટીના સભ્ય શ્રી કાનજીભાઈને વિનંતી કરીશ કે ખેતસિંહ દાદાનું સ્વાગત કરશે. શ્રી ઠાકરસિંહભાઈ પટેલ પ્રમુખ સમૂહ લગ્ન સમિતિ લીમડી ઉપસ્થિત છે, ત્યારે હું રમેશભાઈ પટેલ પટેલ ડીઝલ સર્વિસવાળા રમેશભાઈને વિનંતી કરીશ કે તેઓ ઠાકરસિંહભાઈનું અભિવાદન અને સન્માન કરશે. શ્રી કાંતિભાઈ પટેલ કન્વીનર શ્રી સુરેન્દ્રનગર જિલ્લા સંગઠન સમિતિ, તો એ કાંતિભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું જગદીશભાઈ ફળદુ ચેરિટેબલ ટ્રસ્ટના કારોબારી સભ્ય શ્રીને વિનંતી કરીશ કે કાંતિભાઈનું સ્વાગત અને અભિવાદન કરશે. એવા જ આપણા પાડોશી જિલ્લા લીમડીના સમાજ શ્રેષ્ઠી શ્રી ચતુરભાઈ પટેલ પણ ઉપસ્થિત છે, ત્યારે સુરેન્દ્રનગરના સંગઠન પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ભલગામાડિયાને વિનંતી કરીશ કે ચતુરભાઈનું સ્વાગત અને અભિવાદન કરશે. શ્રી કાનજીભાઈ પટેલ ઉપપ્રમુખ કડવા પાટીદાર બોર્ડિંગ શ્રી સુરેશભાઈ પટેલ મેમકાવાળાને વિનંતી કરીશ કે કાનજીભાઈનું અભિવાદન અને સ્વાગત કરશે. તરસ છે એટલે તો જિંદગી સરસ છે, બાકી તો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ વરસ છે. સમય ઓછો છે ત્યારે તમામનું વ્યક્તિગત સ્વાગત નહીં કરતા ઉપસ્થિત મહેમાનોનું બુકે દ્વારા હું વિનંતી કરીશ કાર્યક્રમના વ્યવસ્થાપકોને કે તમામ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છના માધ્યમથી સ્વાગત અને અભિવાદન કરશે.